समग्र गुजरात राज्यना तलाटीकम मंत्री केडरने विविध मांगणीओना संदर्भे धारी तालुका तलाटीकम मंत्री मंडळ द्वारा मासीएल साथे शांतिपूर्ण धरना करवामां आव्या हता। समग्र गुजरात राज्यना तलाटीकम मंत्री केडरनी विविध मांगणीओ जेवी के 2004 थी 2006 नी भरतीना तलाटीकम मंत्रीनी नोकरी सळंगणवी, तलाटी मंत्रीने विस्तरण अधिकारी सहकार, आंकड़ा तथा ग्राम विकासमां बढ़ती आपवी, तलाटीकम मंत्रीने 4400 ग्रेस पे आपवो, ईटास के अन्य उपकरणथी हाजरी पूरवाना निर्णयो रद्द करवा, आंतर जिल्ला फेरबदली, जॉब चार्ट सिवायनी कामगीरी, फरज मोकूफी तथा फरज पर वधता जता हुमलाओ अंगे स्पष्ट नीति घड़वी, एक गाम एक तलाटीकम मंत्री मुजब भरती करवी जेथी विविध मांगणीओ बाबते अवारनवार रजूआत करवा छतां निराकरण न आवता गुजरात राज्य तलाटी मंत्री महामंडळना आवेदनपत्र अनुसार तारीख 1 ना रोज धारी तालुकाना तमाम तलाटीकम मंत्रीओ मा सीएल साथे तालुका पंचायत धारी खाते धरना करवामां आव्या हता अने ऑनलाइन तेमज पाणी पत्रक अने मगफळीना दाखला जेवी तमाम प्रकारनी महसूली कामगीरीना प्रश्नोनो निकाल न आवे त्यां सुधी बहिष्कार पण करवामां आव्यो छे। मंत्रीओनी सरकारमां मांगणी छे, अगाउथी एमनी मांगणी पेन्डिंग छे, એમાં જે માગણી જોઈએ તો એમની અમુક વાતો છે યોગ્ય છે અને એમાં અમે ટેકો પણ આપીએ છીએ। સરકારમાં અમારા લેવલે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળમાં પ્રભારી મંત્રીશ્રીને અમે રજૂઆત પણ કરી છે, અમારા ધારાસભ્યશ્રીએ પણ સરકારમાં રજૂઆત કરી છે। આ એમની તલાટી મંત્રીઓની યોગ્ય માગણીઓ છે, એમનો વહેલી તકે સરકાર નિરાકરણ લાવે એવી અમે પણ સરકારને વિનંતી કરીએ છીએ। ઓકે, અમારા રાજ્ય મંડળના આદેશ મુજબ અગાઉ અમે જ્યારે કાર્યક્રમમાં આવ્યા હતા અને 2018માં અમે અગાઉ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સરકારશ્રી દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી હતી કે અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે। તેમ છતાં પણ આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ નથી, જેના કારણે રાજ્ય મંડળ તલાટી મંડળના આદેશ મુજબ અમો કાર્યક્રમ મુજબ આજે ધારી તાલુકા તલાટી મંડળમાં માસ સીએલ ઉપર ધરણા કરવા બેઠા છીએ। ધારાસભ્ય ધારી બગસરા કાંતા, તલાટી મંત્રીના જે પ્રશ્નો જેના છે, વર્ષોથી આમ તો 2-3 વર્ષ પહેલાં રજૂઆત કરી હતી પણ કોઈ પ્રકાર બે પ્રશ્નોનું તમારું સોલ્યુશન ક્યાંક કર્યું તેવું ક્યાંક છે ને? બે પ્રશ્નોનું સોલ્યુશન કર્યું એ સિવાયના પ્રશ્નો ઘણા અધૂરા છે, એના માટે આજે ઉપવાસ ઉપર બેઠા છે। ઉપવાસની છાવણીની મુલાકાત ધારી મુકામે અમે લીધી છે। જે મંત્રીશ્રીઓના કોઈ પણ જે પ્રશ્નો છે એને સરકારમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળી આમ તો રજૂઆત 2 દિવસ પહેલાં જ કરી છે, પણ છતાં એ લોકોના આગેવાનો સાથે લઈ અને રજૂઆત કરીશું। એના જે કાંઈ પ્રશ્નો હોય, પડતર પ્રશ્નો છે, એનો તાત્કાલિક નિકાલ થાય એના માટે અમે અમારા વતી પ્રયત્નો કરીશું અને મુખ્યમંત્રી સાહેબને આ બાબતની ભલામણ કરી છે, એ પણ આપણી સાથે છે। જેટલા વહેલે વહેલી લઈ તકે જે પ્રશ્નો સોલ્યુશન થાય એના માટે અમે પ્રયાસો કરીશું। સાહેબ, વીસીનો પણ પ્રશ્ન છે, વીસીનો પ્રશ્ન છે એ એનો બરાબર છે, જે 15-15 વર્ષથી વીસીમાં લોકો કામગીરી કરે છે એને આજે કામગીરી કરે, પણ જેના કાયમી પ્રશ્નો માટે, જેને કાયમી નિમણૂક માટેનો જે પ્રશ્ન છે એ અમે સરકારમાં રજૂઆત કરીશું અને આજે એનું આવેદનપત્ર પણ આપ્યું છે, એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ મળી અને વહેલા વહેલી તકે એ લોકોનો કાયમી ઓર્ડર મળે એના માટે પ્રયત્નો કરીશું। ઓકે સર, કહેવામાં આવે તેમ છતાં આજ દિન સુધી સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા આજ તારીખ 1-10ના રોજ અમોએ 1-10-2021ના રોજ માસ સીએલ સાથે ધરણાનો કાર્યક્રમ કરેલ છે, તેમજ ઓનલાઈન અને મહેસૂલી કામગીરી જેવું કે પાણીપત્રક, મગફળીના દાખલા જેવી તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરેલ છે જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી। તલાટીકમ મંત્રી ધારી આજરોજ 1-10-2021ના અમે માસ સીએલ ઉપર તમામ તલાટી ભાઈઓ તથા બહેનો રજા ઉપર છીએ અને આજની સીએલ અંતર્ગત અમે અમારી નીચે મુજબની માગણી છે, જેમ કે 4400 ગ્રેડ પે અમારું રેવન્યુ તલાટી પ્રમાણે કરવામાં આવે, તેમજ 2004-2006ના તલાટીકમ મંત્રીઓ છે તેઓને સળંગ નોકરી ગણવામાં આવે અને વિસ્તરણ અધિકારી આંકડા સહકાર તેમજ પંચાયત વિકાસમાં પ્રમોશન આપવામાં આવે અને અમારા જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો ઓનલાઈન જે દાખલા છે એનો બહિષ્કાર કરીએ છીએ અને અમારા ગુજરાતના તમામ મંડળ દ્વારા આજ સીએલ માસ સીએલ ઉપર અમે ઉતરેલ છીએ અને અમારા જ્યાં સુધી પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો અમારા મંડળ દ્વારા સીએલ ઉપર રહેશું અને તેમજ અમારે સરકાર દ્વારા રજૂઆત છે કે તેઓ અમારા પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરે અને રેવન્યુ તલાટી અને પંચાયતને મર્જ કરવામાં આવે અને અમારા જે કંઈ માગણી છે એને નિકાલ કરવામાં આવે।